નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મકરપુરા રોડ આકાશવાણી પાછળ આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં ચિત્રકૂટ યુવક મંડળ દ્વારા આજરોજ નાના બાળકો માટે ક્વિઝ કોમ્પિટિશન તથા ટેલેન્ટ હન્ટનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. ચિત્રકૂટ સોસાયટીના રહીશો અને મહિલાઓ દ્વારા 10 દિવસ ગણપતિજીની પૂજા અર્ચના સાથે કંઈક ને કંઈક નવા નવા પ્રોગ્રામો પણ યોજવામાં આવે છે. ચિત્રકૂટ યુવક મંડળ દ્વારા આ વર્ષે દત્તાત્રેય સ્વરૂપ ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. ચિત્રકૂટ મહિલા મંડળ દ્વારા 2002 થી 2024 એટલે કે 22 વર્ષથી ગણપતિજીની સ્થાપના થાય છે અને રોજ અવારનવાર કાર્યક્રમ જેવી રીતે ટેલેન્ટ શો, ગેમ્સ એન્ડ મોર થાય છે અને એમાં બધાનો સાથ સહકાર હોય છે અને આવી જ રીતે આવનારા સમયમાં પણ અમે કરીએ અને ગણપતિ બાપ્પા બધાની પ્રોબ્લેમ્સ દૂર કરે એ માટે પ્રાર્થના કરીએ છીએ. મારું નામ હેતવી. વડોદરાવાસીઓને અને પ્રેસના મારા તમામ ભાઈઓને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. અમે ચિત્રકૂટ ગણેશ યુવક મંડળ દ્વારા 2002 થી આ 2022 વર્ષ થયા છે. ચિત્રકૂટ ગણેશ યુવક મંડળ દ્વારા જે 10 દિવસ અમે જે ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે તે માટે મહિલા મંડળ અમને ખૂબ સાથ સહકાર આપે છે અને દરરોજે કોઈને કોઈ નાના છોકરાઓની રમત ઉત્સવ અને ડાન્સની પ્રક્રિયા ચાલુ હોય છે. આજે પણ તમે જોઈ શકો છો તેમ નાના છોકરાની ક્વિઝ કોમ્પિટિશન અને ટેલેન્ટ હન્ટનો પ્રોગ્રામ રાખેલો છે. આવી જ રીતે અમારે ત્યાં ચિત્રકૂટ સોસાયટીમાં રંગેચંગે ગણેશ ઉત્સવ ઉજવે છે અમે અને તમામ ભાવિક ભક્તો અમને ખૂબ સારો સાથ સહકાર આપે છે. તે બદલ મેં ચિત્રકૂટના ભાવિક ભક્તોનો પણ હાર્દિક આભાર વ્યક્ત કરું છું. અને આવી જ રીતે બરોડા શહેરમાં હર્ષો ઉલ્લાસથી ગણેશ ઉત્સવ ઉજવાઈ રહે તે માટે મેં ભગવાન ગણેશજીને પ્રાર્થના કરું છું. અને આ વર્ષે જે પૂરનું સંકટ આવ્યું છે તે આવનારા સમયમાં ના આવે એ જ ગણેશજીને પ્રાર્થના કરું છું મેં. અને બરોડાવાસીઓને સુખ શાંતિથી એમનું કાર્ય કરવા મળે. મેં અભિષેક જોશી, ચિત્રકૂટ ગણેશ યુવક મંડળનો પ્રમુખ.